नमस्ते बा दोस्तों, जय राजेश्वर भगवान। बाळको, आज आपणे धोरण 4 नी अंदर गणित गम्मत भणीशुं, जेमां प्रकरण 3 नो अभ्यास करीशुं। बाळको, तमे शाळामां भणवा माटे आवो छो, भणवानी साथे साथे કેટલીક પ્રવૃત્તિઓ પણ શીખો છો, જેવી કે બાળગીત, રંગરોગાણ, અભિનય ગીત, નાટક વગેરે, અને ક્યારેક ક્યારેક શાળામાંથી પિકનિક તથા પ્રવાસે પણ જાઓ છો। તો આજે આપણે પ્રકરણ 3 એક પ્રવાસ વિશે ભણવાના છીએ, કે જેમાં બાળકો ભોપાલના પ્રવાસે જાય છે। પ્રકરણ 3 ભોપાલનો પ્રવાસ। પ્રવાસનું નામ સાંભળી અને બધા જ બાળકો ખુશખુશ થઈ જાય છે, તમે પણ ખુશખુશ થઈ જાઓ છો ને। હા, તો અહીં હોશંગાબાદમાં એક શાળા છે અને તેમાંથી બાળકોને ભોપાલના પ્રવાસે લઈ જવાના છે, તો આપણે બધા પણ તેમની સાથે જોડાઈ જઈએ। બાળકો ખુશખુશાલ હતા, બધા જ બાળકો પ્રવાસ જવા માટે તૈયાર થઈ ગયા। હવે પ્રવાસમાં જઈએ ત્યારે બાળકોની સંખ્યા પ્રમાણે બસોની સંખ્યા પણ જોઈએ ને। તો પહેલાં તો બાળકો કેટલા હતા તે આપણે જોઈ લઈએ, કે પ્રવાસમાં જનાર બાળકોની સંખ્યા, કયા ધોરણમાંથી કેટલા બાળકો પ્રવાસમાં જાય છે તે આપણે જોઈએ। ધોરણ 1 પહેલા ધોરણમાંથી 33 બાળકો છે, બીજા ધોરણમાં 32 બાળકો છે, ત્રીજા ધોરણમાં 42 બાળકો છે અને ચોથા ધોરણમાં 50 બાળકો છે, જ્યારે પાંચમા ધોરણની અંદર 53 બાળકો છે। વિદ્યાર્થી મિત્રો, 1 થી 5ના બાળકોનો આ ભોપાલનો એક દિવસનો પ્રવાસ છે। હવે કુલ કેટલા બાળકો પ્રવાસમાં જાય છે એ તમે પણ આ તમારી નોટબુકની અંદર લખી અને ગણી કાઢો, કેટલા બાળકો થાય છે। ચલો સરવાળો કરી, 33 વત્તા 32 વત્તા 42 વત્તા 50 વત્તા 53, આ બાળકોનો આપણે સરવાળો કરીએ। ચલો 3માં 2 ઉમેરો, 5, 5માં 2 ઉમેરો, 7, 7માં 3 ઉમેરો, 10, 10ની 0 અને વધી પડી 1। ચલો 3માં 1 ઉમેરો, 4, 4માં 3 ઉમેરો, 7, 7માં 4 ઉમેરો, 11, 11માં 5 ઉમેરો, કેટલા થશે 16, અને 16માં 5 ઉમેરીશું તો કેટલા થશે 21। કુલ કેટલા બાળકો થયા 1 થી 5ના? 210 બાળકો। તો પ્રવાસમાં જનાર બાળકોની સંખ્યા કેટલી છે? 210। હવે કેટલી બસોની જરૂર પડશે તો આપણે જોઈએ, કે જો 4 બસોની સગવડ કરે તો
एक बस में केटला बाळको रहे तो शू करीशु आपणे भागाकार बराबर ने। परंतु जो 55 सीटनी एक बस होय तो 210 बाळको माटे केटली बसोनी जरूर पड़े तो आपणे जोई लईए कि 55 नी एक बस में 55 बाळको बेसे। बीजी बस लईए तो सरवाळो करो 5 ने 5 10 वधी पड़ी 1 5 ने 5 10 ने 1 11 બે બસો હોય તો 110 બાળકો બેસે। ત્રીજી બસ કરીએ તો એની અંદર 55 ઉમેરીએ 5 5 ને 1 6 જો ત્રીજી બસ કરીએ તો 165 બાળકો બેસે। અને જો ચોથી બસ કરીએ 5 ને 5 10 વધી પડી 1 6 ને 1 7 7 ને 5 12 વધી પડી 1 1 ને 1 2। જો 4 બસો કરીએ 55 સીટની જો 4 બસો કરવામાં આવે તો 220 બાળકો બેસે। આપણે કેટલા બાળકો છે 210। અહીંયા એમને 50 સીટની એક બસ કરી છે। કેટલા સીટની 50 સીટની એક બસ કરી છે। હવે જો 50 સીટની એક બસ કરી હોય તો કુલ કેટલી બસો જોઈએ આ બાળકોને બેસવા માટે? જો 4 બસો કરે તો કેટલાક બાળકો સીટ વગરના રહી જાય? આપણે જોઈએ કે 50 એક બસ વત્તા 50 બીજી બસ, સરવાળો કરો 50 50ની બે બસો હોય તો 100 બાળકો સમાય। એની અંદર ત્રીજી બસ ઉમેરો, ત્રીજી બસ કરીએ તો 150 બાળકો સમાય। અને જો ચોથી બસ કરીએ તો 5 ને 5 10 વધી પડી 1 1 ને 1 2। જો 4 બસો તેમણે કરી હોય તો 200 બાળકો સમાય। તો કેટલા બાળકો સીટ વગરના રહી જાય? કેટલા બાળકો રહી જાય સીટ વગરના? 210 બાળકો છે અને 200 બાળકોને સીટ મળે, આટલા બાળકો પ્રવાસમાં જવાના છે। એમાંથી જો 50 સીટની બસ કરે અને એ પણ 4 બસો કરે તો કેટલા બાળકો સીટ વગરના રહી જાય? 0 1 10 બાળકોને સીટ મળે નહીં, એટલે કે 10 બાળકો સીટ વગરના રહી જાય। આવી શિક્ષકો અંદરોઅંદર ચર્ચા કરતા હતા। વિદ્યાર્થી મિત્રો, આ આપણે પુનરાવર્તિત સરવાળો કર્યો, પરંતુ જો આની ટૂંકી રીત કરવી હોય તો કઈ રીત થાય? ગુણાકારની। ચલો આપણે કરીએ, 50 × કેટલી બસો કરી છે? 4, તો 4 વડે ગુણાકાર કરો, 4 ને 0 0 અને 4 5 20, એટલે કે પુનરાવર્તિત સરવાળાનું ટૂંકું રૂપ કયું છે? ગુણાકાર। બરાબર ધ્યાન રાખજો બાળકો, પુનરાવર્તિત સરવાળાનું ટૂંકું રૂપ એટલે ગુણાકાર। સરવાળો કરતા તેની રીત લાંબી થાય છે, જ્યારે ગુણાકાર કરીએ તો તે ટૂંકી રીતમાં દાખલો ગણી શકાય છે। હવે બસો આવી ગઈ છે, બાળકો ખૂબ જ આનંદમાં છે, કારણ કે આજે તેઓ પ્રવાસમાં જવાના છે। બધા બાળકો લાઇનમાં ગોઠવાઈ ગયા છે, કેટલાક બાળકો તો લાઇનની બહાર કૂદકા મારી મારીને પેલી બસો આવે છે ને તેને જોવાનો પ્રયત્ન કરે છે। તો કેટલાક બાળકોને બસો દેખાય છે અને તેઓ ખૂબ જ આનંદમાં આવી જાય છે અને કૂદકા મારવા લાગે છે। બસો આવી અને જોઈ અને તેઓ કહે, ઓહો આ શું, અમે તો
50 સીટની બસ નોંધાવી હતી અને આ તો બસો કેવી આવી છે, નાની બસો આવી. તેમણે મોટી બસો લખાવી હતી. જ્યારે તેઓ નોંધાવા ગયા ત્યારે મોટી બસો નોંધાવી હતી, પરંતુ બસો કેવી આવી, નાની બસો આવી. બાળકો, હવે જે બસો આવી છે તે બસ 35 સીટવાળી છે. કેટલી સીટવાળી છે? 35 સીટવાળી છે. નાની બસો આવી, બાળકોની સંખ્યા કેટલી છે? 210 બાળકો છે. હવે બસ કેટલી સીટવાળી આવી? 35 સીટવાળી આવી. 35 સીટવાળી એક બસ. આ બધા જ બાળકોને પ્રવાસમાં લઈ જવાના છે, તો આપણે કેટલી બસની જરૂર પડશે જોઈ લઈએ. 35 સીટવાળી બીજી બસ, 5 ને 5 10 વધી પડી 1, 3 ને 3 6 ને 1 7. જો બે બસો હોય તો કેટલા બાળકો સમાય? 70. ચલો ત્રીજી બસ ઉમેરીએ, 5 7 ને 3 10. જો 3 બસો આવી હોય તો 105 બાળકો સમાય. ચલો ચોથી બસ ઉમેરીએ, 5 ને 5 10 વધી પડી 1, 3 ને 1 4 140. જો 4 બસો આવી હોય તો 140 બાળકો સમાય. ચલો પાંચમી બસ ઉમેરીએ, 5 4 ને 3 7 અને 1. જો 5 બસો આવી હોત તો કેટલા બાળકો સમાત? 175 બાળકો સમાય. ચલો છઠ્ઠી બસ ઉમેરીએ, વધી પડી 1 7 ને 1 8 9 10 ને 11. 11 નો 1 વધી પડી 1, 1 ને 1 2. તો જો 35 સીટની બસ આવી હોય તો કુલ કેટલા બસની જરૂર હોય? 6 બસોની જરૂર પડે, કારણ કે આપણી પાસે 210 બાળકો છે. તો બસ દરેક બાળકને બેસવા માટે સીટની જરૂર તો પડે જ, તો આપણે કુલ કેટલી બસોની જરૂર પડે? 6 બસોની. તો કેટલી બસો આવી હશે? 6 બસો આવી હશે. બાળ દોસ્તો, આ આપણે સરવાળાની લાંબી રીત કરી છે, અને ટૂંકી રીત કરવી હોય તો કેવી રીતે કરી શકાય? તો 35 ગુણ્યા કેટલી બસો છે? 6. તો ગુણાકારની આપણે ટૂંકી રીત કરી શકીએ. ચલો 6 5 30, 30 ની 0 વધી પડી 3, 6 3 18, 18 માં 3 ઉમેરો, કેટલા આવે? 21. સરસ. જો 6 બસો આવી હોય તો બધા જ બાળકોને બેસવાની જગ્યા મળી જાય. ચલો હવે બધા જ બાળકો બસમાં બેસી ગયા છે અને પ્રવાસની શરૂઆત થઈ ગઈ છે. બાળકો આનંદ અને ઉલ્લાસથી બસમાં બેઠા બેઠા, કેટલાક બાળકો બારીની બહાર દેખે છે, તો કેટલાક બાળકો બેઠા બેઠા ગીતો ગાય છે, લીલાછમ ખેતરો જુએ છે, ટેકરીઓ જુએ છે, અને બાળકો ખૂબ જ મજા માણતા હોય છે. તેમનો પ્રવાસ લગભગ 9 વાગે શરૂ થયો. કેટલા વાગે શરૂ થયો? 9 વાગે. વિદ્યાર્થી મિત્રો, હોશંગાબાદથી ભોપાલ 70 કિલોમીટર દૂર છે.
બાળકો અંદરો અંદર ચર્ચા કરતા હતા અને તેમના શિક્ષકને પૂછતા હતા કે શું આપણે અહીંથી સીધા ભોપાલ જવાનું છે કે વચ્ચે ક્યાંય અટકવાનું છે કે કોઈ સ્થળ આવે ત્યાં રોકાવાનું છે. તો તેમના શિક્ષકે કહ્યું કે આપણે વચ્ચે ભીમબેટકા નામનું એક સ્થળ આવે છે ત્યાં આપણે રોકાવાનું છે. હોશંગાબાદથી ઉપડે ત્યારે વચ્ચે ભીમબેટકા આવે છે અને ત્યાં રોકાઈ અને પછી તેમણે ભોપાલ જવાનું છે. હવે હોશંગાબાદથી ભોપાલ વચ્ચેનું જે અંતર છે તે કુલ 70 કિલોમીટર છે, બરાબર. હોશંગાબાદથી ભીમબેટકા વચ્ચેનું જે અંતર છે તે કેટલું છે? 50 કિલોમીટર છે. હોશંગાબાદથી તેમની ગાડીઓ ઉપડી અને ભીમબેટકા ઊભા રહે તો કેટલા કિલોમીટરનું અંતર છે? 50 કિલોમીટરનું અંતર છે. તો ભીમબેટકાથી ભોપાલ સુધીનું કેટલું અંતર હશે? કુલ કેટલા કિલોમીટર છે? 70 કિલોમીટર. કુલ 70 કિલોમીટર તેમને જવાનું છે, એમાં હોશંગાબાદથી ભીમબેટકા 50 કિલોમીટર છે. તો આપણે ભીમબેટકાથી ભોપાલનું અંતર શોધવું હોય તો શું કરવું પડશે? બાદબાકી 0, 2. કેટલા કિલોમીટર થયું? 20 કિલોમીટર. એટલે કે ભીમબેટકાથી ભોપાલનું જે અંતર છે તે 20 કિલોમીટર છે. લગભગ 11 વાગે તેઓ ત્યાં પહોંચશે. તેમની ગાડીઓની સફર આગળ ચાલુ જ છે, એટલે કે તેમનો પ્રવાસ આગળ ને આગળ ધપી રહ્યો છે. આગળ જતા નર્મદા નદીનો પુલ આવે છે. હવે પુલ આવે ત્યારે બાળકોને ખૂબ મજા આવે, કારણ કે પુલ નદી ઉપર બાંધવામાં આવેલો છે અને નદીમાં શું હોય છે? પાણી. એટલે બાળકોને પાણી જોવાની બહુ મજા આવે. કેટલાક બાળકો તો નદીના પાણીને જોવા માટે બારીમાંથી બહાર ડોકિયું કાઢવા લાગ્યા અને કેટલાક બાળકો અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા કે આ નદીનો પુલ કેટલો લાંબો હશે, તેની પહોળાઈ કેટલી હશે, આવી અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા. કોઈએ કહ્યું કે 100 મીટર લાંબો હશે, તો કોઈએ કહ્યું કે ના ના, 1.5 કિલોમીટર લાંબો હશે. 1.5 કિલોમીટર એટલે કેટલા બાળકો? આપણે આગળના પ્રકરણની અંદર આના વિશે શીખી ગયા છીએ. 1.5 કિલોમીટર, 1 કિલોમીટર એટલે કેટલા થાય? 1000 મીટર, બરાબર ને? તો 1.5 કિલોમીટર એટલે કેટલા? 1000 ના 1/2 કેટલા થાય? 500 મીટર. તો કેટલાક બાળકો કહેવા લાગ્યા કે ના ના, આ તો નદીનો પટ 500 મીટર પહોળો હશે. પછી તેમના શિક્ષક હતા ને, તેમણે એક બોર્ડ લગાવેલું હતું, તે બોર્ડ વાંચ્યું અને તેમણે કહ્યું કે બાળકો, આ નદીનો જે પુલ છે ને, એ પુલ 756.82 મીટર લાંબો છે. કેટલો? 756.82 મીટર. નદીની પહોળાઈ કરતાં નદીનો પુલ હંમેશા કેવો હોય? મોટો હોય છે. એટલે તેમના શિક્ષકે કહ્યું કે 5 મીટર લાંબી જો બસ હોય તો એવી કેટલી બસો આ પુલ ઉપર એકની પાછળ એક એમ ઊભી રહી શકે. હવે કુલ નદી પરનો પુલ જે છે એ કેટલો લાંબો છે? ₹756.82 મીટર.
હવે એકની પાછળ એક એમ પાંચ મીટર લાંબી બસો આપણે ઊભી રાખવી હોય, આ પુલ છે અને આ પુલની ઉપર આપણે પાંચ મીટર, ફરી પાંચ મીટર, ફરી પાંચ મીટર આવી આ પુલ ઉપર કેટલી બસો ઊભી રહી શકે? તો બસો શોધવા માટે આપણે શું કરીશું? ભાગાકાર. કેટલા વડે ભાગીશું? પાંચ વડે. આપણે ભાગાકાર ત્રીજા ધોરણની અંદર શીખી ગયા છીએ. ચલો, પાંચ એકા પાંચ, સાતમાંથી પાંચ જાય તો બે વધે, ઉપરથી ઉતાર્યો પાંચ, પાંચ એકાનો ઘડિયો બોલો પચીસથી વધવાના જોઈએ, પાંચે પાંચે પચીસ, પચીસમાંથી પચીસ જાય તો શૂન્ય, ઉપરથી ઉતાર્યા છ, પાંચ એકા પાંચ, છમાંથી પાંચ જાય તો એક, અને ઉપરથી ઉતાર્યો એ પોઈન્ટ, અને પછી આવે છે આઠ. પરંતુ આપ અહીંયા એક પોઈન્ટ આઠ આવે જ્યારે આપણે, એટલે કે એક મીટર અને આઠ સેમી થાય, ઉપરથી આઠ ઉતારીએ તો કેટલા થાય? એક મીટર અને આઠ સેમી, જ્યારે અહીંયા કેટલા છે? પાંચ મીટર. એટલે એકમાંથી પાંચ જાય નહીં, માટે આપણે આટલે સુધી જ દાખલોને ગણવાનો છે. કુલ કેટલી બસો ઊભી રહી શકે? એકસો ને એકાવન બસો ઊભી રહી શકે. બાળકો, એ સમય લગભગ ઉનાળા શિયાળાની વચ્ચેનો હતો, એટલે કે ચોમાસાની ઋતુ હતી નહીં. એટલે નદીના પુલથી પાણીની જે સપાટી હતી એ 40 મીટર નીચી હતી. કેટલા મીટર નીચી હતી? 40 મીટર. જ્યારે ચોમાસાની ઋતુની અંદર એ પાણીની જે સપાટી છે એ ઊંચી આવે છે, એટલે કે પુલથી પાણીની જે સપાટી છે એ 15 મીટર નીચી હોય છે. કેટલી? 15 મીટર. તો બંને વચ્ચેનો તફાવત કેટલો હોય છે? તો આપણે જોઈ લઈએ. શૂન્યમાંથી પાંચ કાઢો, ન જાય. અહીંથી આપણે દસકો લઈએ, ચારમાંથી એક દસકો લઈ લઈએ તો કેટલા વધે એના ઉપર? ત્રણ. અને આને એક દસકો તમે આપી દો. દસમાંથી પાંચ જાય તો પાંચ, અને ત્રણમાંથી એક જાય તો બે. તો ચોમાસાની ઋતુ અને ઉનાળાની ઋતુ વચ્ચે કેટલો તફાવત હોય છે? 25 મીટરનો તફાવત પડે છે. બાળકો તો વાતો કરતાં કરતાં આનંદ ઉત્સાહથી ચાલ્યા જાય છે. ત્યાં તો એક ઝાટકે બસ ઊભી રહી. અરે, આ શું થયું? કેમ બસ ઊભી રહી? આપણને નવાઈ લાગે ને કે રસ્તામાં આપણું સાધન કે આપણી ગાડી પણ જતી હોય અને અચાનક એકદમ બ્રેક લાગે તો આપણને નવાઈ લાગે કે શું થયું હશે કે એક ઝાટકે બસ ઊભી રહી ગઈ. બધી બસો લાઇનસર એક ઝાટકે બધી બસો ઊભી રહી ગઈ. હવે તેમણે જોયું તો સામે શું હતું? પેટ્રોલ પંપ. હવે બાળકો, જેમ આપણા શરીરને ટકાવવા અને વિકસવા માટે ખોરાકની જરૂર છે, કામ કરવા માટે પણ ખોરાકની જરૂર છે, એવી જ રીતે બસોને પણ ખોરાક આપવો પડે ને. તો બસોનો ખોરાક કયો છે? ડીઝલ. એટલે કે બે બસોની અંદર ડીઝલ પુરાવવાનું હતું. હવે પેટ્રોલ પંપ આવી ગયું, ત્યાં બધી બસો ગોઠવાઈ ગઈ, તેમાંથી બે બસો પેટ્રોલ પુરાવવા માટે ગઈ. પેટ્રોલ પુરાવવા ગઈ ત્યારે કેટલાક બાળકોને પેટ્રોલ પંપ જોવાની ખૂબ ઈચ્છા થઈ, તો કેટલાક બાળકો બારીમાંથી જોવા લાગ્યા,
તો કેટલાક બાળકો પેટ્રોલ પંપની નજીકથી જોવા માટે ગાડીમાંથી નીચે ઉતર્યા અને પેટ્રોલ પંપને જોવા લાગ્યા. એક બસમાં પેટ્રોલ પુરાવતા 15 મિનિટ લાગી. એક બસમાં ડીઝલ પુરાવતા 15 મિનિટ લાગી. તો એવી કેટલી બસો હતી? 2 બસમાં ડીઝલ પુરાવતા કેટલો સમય લાગ્યો હશે? શું કરીશું વિદ્યાર્થી મિત્રો? 2 રીતે દાખલો થાય. 15 વત્તા 15 બે વખત પણ લખવાથી તેનો જવાબ આવે છે. 5 ને 5 10 ને 0 વધી પડીએ 3. અને આપણી ટૂંકી રીત એટલે કે ગુણાકારની રીત, 2 5 10 વધી પડી 1, 2 1 2 ને 1 3 કેટલી મિનિટ થઈ? 30 મિનિટ. 30 મિનિટ એટલે કેટલો સમય? 1/2 કલાક. 30 મિનિટ એટલે 1/2 કલાક. તો 2 બસોમાં ડીઝલ પુરાતા કેટલો સમય લાગ્યો? 30 મિનિટ થઈ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે બસમાં કેટલું ડીઝલ પુરાવવામાં આવ્યું? 100 લિટર. બાળકોને એમ થયું કે ઓહો હો હો, આનું પેટ તો કેટલું મોટું છે, 100 લિટર ડીઝલ પી ગયો. કેટલું? 100 લિટર. હવે 100 લિટર જ્યારે ડીઝલ ગાડીમાં ભરવામાં આવ્યું અને તેના પૈસા કેટલા ચૂકવવામાં આવ્યા? 5500 રૂપિયા. સો લિટર ડીઝલ પુરાવ્યું. પંચાવનસો રૂપિયા એટલે કે 5500 રૂપિયા ચૂકવ્યા. 100 લિટર ડીઝલના 5500 રૂપિયા ચૂકવ્યા. તો આપણે અહીંયા 1 લિટર ડીઝલનો ભાવ શોધવો છે. તો 1 લિટર ડીઝલનો ભાવ શોધવા માટે આપણે શું કરીશું? ભાગાકાર. શું કરીશું? ભાગાકાર કરીશું. 5500 ભાગ્યા 100. 100 પંચું 500. 0 5 0 ઉપરથી ઉતારી 0. 100 પંચું 500 બાદબાકી કરી દેવાની. 1 લિટર ડીઝલનો કેટલો ભાવ થયો? 55 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ રીતે ભાગાકાર ન આવડે તો તમારે 5500 ભાગ્યા 100 આગળના પ્રકરણની અંદર મેં મીટરના સેન્ટીમીટર અને સેન્ટીમીટરના મીટર કરતાં તમને શીખવ્યા હતા, એ રીત તમે અહીંયા કરી શકો છો. 00 ઉડાડી દો. 1 લિટર ડીઝલનો ભાવ કેટલો આવ્યો? 55 રૂપિયા. તો 1 લિટર ડીઝલના જો 55 રૂપિયા હોય તો 100 લિટર ડીઝલના 5500 રૂપિયા થાય. ડીઝલ પુરાવવામાં આવ્યું અને વળી પાછા બધા જ બાળકો ગાડીમાં બેસી ગયા અને તેમનો ભોપાલનો પ્રવાસ શરૂ થઈ ગયો. હવે આગળનો જે પ્રવાસ છે એ આપણે આવતા તાસમાં કરીશું.